નેપાળની સંસદને ભંગ કરાય છે. નેપાળમાં ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચે ત્યાંના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ સંસદ ભંગ કરવાનો નિર્ણય કર્યો છે. નેપાળમાં હવે ફરીથી સંસદના નીચલા ગૃહની પ્રતિનિધિ સભા માટે ચૂંટણી થશે. આ વચગાળાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત પણ કરી દેવાઈ છે. નેપાળમાં બે તબક્કામાં ચૂંટણી થશે. પહેલા તબક્કાની ચૂંટણી 12 નવેમ્બર અને બીજા તબક્કાની ચૂંટણી 19 નવેમ્બરના રોજ યોજાશે. અગાઉ વડાપ્રધાન પદ માટે શેર બહાદુર દેવબા અને કેપી શર્મા ઓલી એમ બંને પોતપોતાનો દાવો રજૂ કર્યો હતો. નેપાળના વિપક્ષી દળ અને વર્તમાન વડાપ્રધાન કેપી શર્મા ઓલી બંને બહુમત સાબિત કરવા રાષ્ટ્રપતિ સમક્ષ મંજૂરી માંગી હતી, પરંતુ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ બંનેના દાવાને ફગાવ્યા છે. નેપાળમાં સંસદ ભંગ કરવાનો આ નિર્ણય બંધારણની કલમ 74(7) અન્વયે લેવાયો હતો.